રાજકોટના વેપારીઓને મોટી રાહત મળી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 31 જુલાઈ સુધીના રસી લેવાના જાહેરનામામાંથી વેપારીઓને મુક્તિ આપી, એટલે કે હવે 31 જુલાઈ સુધી વેપારીઓ રસી નહીં મુકાવી હોય તો પણ તેઓ વેપાર ધંધા શરૂ કરી શકશે. જો કે પોલીસ કમિશનરે વેપારીઓને વહેલામાં વહેલી તકે રસી લઈ લેવા અપીલ કરી, સાથે જ એસઓપીના પાલન સાથે પ્રતિબંધોમાં પણ રાહત આપી. વેપારીઓએ પોલીસ કમિશનરના નિર્ણયને આવકાર્યો છે. રાજકોટમાં સતત વાદળછાયા વાતાવરણને પગલે મચ્છર અને પાણી જન્ય રોગચાળો વધ્યો છે. સિવિલમાં એક અઠવાડિયામાં જ વાયરલ તાપના સર્વાધિક 79 કેસ સામે આવ્યા, જ્યારે ઝાડા અને ઉલટીના પણ 27 દર્દી નોંધાયા. સિવિલમાં ડેન્ગ્યુના 8, મલેરિયાના 6 અને ચિકનગુનિયાના પણ 3 કેસીસ નોંધાયા છે. રાજકોટ સિવિલની ઓપીડીમાં દવા લેવા આવતા દર્દીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. આરોગ્ય તંત્રએ લોકોને પાણી ઉકાળી પીવાની અને વાસી ખોરાક ન ખાવાની સલાહ આપી. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. ગ્રીન રાજકોટની વાતો વચ્ચે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ માટે કાર્ડની ખરીદી માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી. આ બેઠકમાં 3 નવી કાર્ડ લેવા દરખાસ્ત મંજૂર કરવામાં આવી. શાસક પક્ષના નેતા માટે 21 લાખ રૂપિયાની મોંઘીદાર કાર્ડની દરખાસ્તની સાથે સાથે ફાયર ચેરમેન અને ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ માટે પણ મોંઘીદાર કાર ખરીદવા માટેની દરખાસ્ત મંજૂર થઈ. અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા ટાગોર હોલ ખાતે મળી હતી, જેમાં લોકોના પ્રશ્નો તો બાજુએ રહ્યા, તેને બદલે કોંગ્રેસ અને ભાજપા સામસામે આવી જતા સભા પૂર્ણ કરવામાં આવી. કોરોના કાળ બાદ શહેરના વિકાસના પ્રશ્નો તેમજ પ્રજાલક્ષી વિવિધ કામોની ચર્ચા કરવા 192 કોર્પોરેટરની આ સામાન્ય સભા મળી. પરંતુ સભામાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા કમળાબેન ચાવડાએ એસવીપી હોસ્પિટલને લઈને આક્ષેપો કર્યા હતા. તેની સાથે ભાજપાના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. ટ્રાફિક દંડની વસૂલાત માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ બની ગઈ છે હાઈટેક. નિયમ ભંગ કરનાર વાહન ચાલક પાસે જો રોકડા નહીં હોય તો ટ્રાફિક પોલીસ પીઓએસ મશીન, ક્યુઆર કોડ, ભીમ એપ્લિકેશનથી વાહન ચાલકોને દંડ ભરવા માટે કહેશે. શહેર પોલીસ કમિશનરના હસ્તે ટ્રાફિક નિયમના ભંગ માટે ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ દાખલ કરવામાં આવી. 150 પોઈન્ટ ઓફ સેલ એટલે કે પીઓએસ મશીન પોલીસ કમિશનરના હસ્તે ટ્રાફિક પોલીસકર્મીઓને આપવામાં આવ્યા. અમદાવાદમાં પતિના મોત બાદ ફ્રીઝ કરવામાં આવેલા સ્પર્મનો પત્નીની આઈવીએફ ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરવા હાઈકોર્ટે મંજૂરી આપી. ઉલ્લેખનીય છે કે વડોદરામાં સ્પર્મ સેમ્પલ લીધાના ગણતરીના કલાકોમાં જ કોરોનાગ્રસ્ત પતિનું મોત થયું હતું. ગત 20 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે કોરોનાગ્રસ્ત પતિના સ્પર્મની માંગણી કરનારી પત્નીની તરફેણમાં આદેશ આપ્યો હતો. અમદાવાદના નવરંગપુરાની શાંતિ જુનિયર સ્કૂલની બેદરકારી સામે આવી. સરકારની મંજૂરી ન હોવા છતાં સંચાલકોએ પ્રી સ્કૂલ શરૂ કરી અને નાના બાળકોને ભણાવવા સ્કૂલમાં બોલાવ્યા. જોકે વાલી મંડળે હોબાળો કરતા વિદ્યાર્થીઓને છોડી દેવાય અને સંચાલક મોં સંતાડી ફરવા લાગ્યા. પ્રી સ્કૂલ શરૂ કરવા સરકારે મંજૂરી નથી આપી ત્યારે શાંતિ જુનિયર શાળાએ શા માટે મંજૂરી વિના પ્રી સ્કૂલ શરૂ કરી, તે મોટો સવાલ. સુરતના વરાછા વિસ્તારમાં સીએ અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઘરેથી બુક લેવા નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ છે. જોકે થોડા સમય બાદ વિદ્યાર્થીનીના પિતાને 10 લાખ રૂપિયાની ખંડણીનો ફોન આવ્યો હતો અને ખંડણીનો ફોન આવતા વિદ્યાર્થીનીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. સાથે ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં યુવતી કોઈ યુવકની પાછળ બેસીને જતી તેવું દેખાયું. પોલીસે જ્યારે યુવકના ઘરે તપાસ કરી તો તે પણ ગુમ હોવાનું સામે આવ્યું. સુરતના કામરેજ ખાતે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. કામરેજ તાલુકાના પંચાયતના શાસકોએ ગ્રાન્ટ અંગેની માહિતી ન આપતા મહિલા કાર્યકરોએ તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો અને ભાજપા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી.